नमस्कार मित्रों, हूँ मानु छु त्या सुधी मारो अवाज आपने बधाने संभळाई रह्यो हशे। आम तो वर्तमान परिस्थिति में आपणे घणा बधा लेट छीए अने आपणो अभ्यासक्रम में पण थोड़ाक लेट छीए, पण छतां आज थी आपणे आपणा त्रीजा सेमेस्टर की शुभ शुरुआत आ वेबिनार द्वारा करी रह्या छीए। त्यारे बधा ज अध्यापक मित्रों साथे मळी अने सरसमां सरस रीते अपनो अभ्यासक्रम केम आगळ ए माटे जो तमे पण साथे जॉइन थई अने जो आमां भाग लेशो तो अमारो उत्साह वधशे अने आप सारी रीते काम करी शकशो अने अमे पण सारामां सारुं अभ्यासक्रमनुं माळखुं आगळ चलावीशुं। खरेखर तो आपणो टूंको समय होवा छतां पण अमारी बधानी तैयारीओ एवी छे के थोड़ा समय में अपने अपनो अभ्यासक्रम समयसर रीते अने सारी रीते अपने पूर्ण करी शकीए। ए माटे थईने बधा ज अध्यापको अथाग प्रयत्नो करी अने तमने आ सिलेबस पूर्ण करावामां मददरूप थशे, त्यारे अमने पण आनंद थशे के तमे पण जो समयसर आमां जो थशो अने समयसर आपनुं काम चालू थाय तो अपने आपनुं अभ्यासक्रम दररोज आज समये रूटीन मुजब 3 वागे शुरू करी शकीशुं अने આપણે આપણો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ પણ કરી શકીશું। એટલા માટે આશા છે કે સમયસર આપણે જોઈન્ટ થઈ જઈએ અને આપણો અભ્યાસક્રમમાં આપણે ભાગીદાર થઈ અને બધાનો ઉત્સાહ પૂરો પાડવા માટે પ્રયત્નશીલ રહેશો તો અમને પણ ગમશે। આજથી આપણે સેમેસ્ટર 3માં સીસી 6 એક કલાક અને સીસી 7 એક કલાકનો અભ્યાસક્રમ આપણે દરરોજના માટે કરવાના છીએ। જો એમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ સર્જાય તો ફોન દ્વારા પણ જે અધ્યાપકને તમે રૂબરૂ અથવા તો ફોન દ્વારા તમારા જે કંઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવા માટે ફોન દ્વારા જણાવી શકશો, જેથી કરીને જે કંઈ નહીં સમજાયું હોય એ સમજાવવા માટેના અમારા પ્રયત્નો પણ રહેશે। અમને આશા છે કે તમે આમાં ભાગીદાર થઈ અને દરરોજ આ જ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને તમારો અભ્યાસક્રમ સરસ રીતે ચાલે એ માટે તમે પણ કટિબદ્ધ રહેશો અને અમે પણ કટિબદ્ધ રહેશું। તો આશા છે કે આજથી આપણે વધારે ચર્ચા નહીં કરતા અભ્યાસક્રમની શુભ શરૂઆત કરીશું। આજના આપણી બંને કોલેજના અધ્યાપકો આજથી તમને અભ્યાસક્રમ આગળ ચલાવવા માટે મદદરૂપ થવાના છે। આજથી આપણી મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશનના અધ્યાપક રમાબેન શુભ શરૂઆત કરશે અને ત્યાર પછી 1 કલાક ફાલ્ગુનીબેન, આજનો દિવસ તમને બંને 1-1 કલાક મદદરૂપ થશે। દરરોજનો 1-1 મિનિટ આપણે સરળતાથી શીખી શકીશું, જ્યારે પણ કઈ પ્રોબ્લેમ હોય ત્યારે ડાયરેક્ટ બધાએ માઇક ઓન ચાલુ કરવાનું નથી, પણ આંગળી ઊંચી કરી અને જવાબ માગવામાં આવે પૂછવામાં આવે ત્યારે તમે કહેશો તો એ લોકોને પૂછી અને તમારા પ્રશ્નોના જવાબો પણ આમાં સાથે આપી શકીશું। તો આશા છે કે આ જ રીતે આપણે આજથી આ ત્રીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ સરસ રીતે આપણે ચાલુ કરીએ અને નક્કી કરેલી સમય મર્યાદામાં આપણે પૂર્ણ પણ કરી શકીશું અને તમે પણ એમાં ઉત્સાહભેર ભાગ લઈ અને આવતી પરીક્ષાની તૈયારીઓમાં તમે સરસ રીતે તૈયારી કરી શકો એ માટે તમે પણ તૈયાર છો, એટલે આપણે સરસ રીતે આ ત્રીજું સેમેસ્ટર જ્યાં સુધી પરિસ્થિતિ હળવી ન થાય ત્યાં સુધી આ જ આયોજન દ્વારા આપણે દરરોજ આમાં ઉત્સાહભેર ભાગ લેશું। આશા છે કે ફરી ફરી અને તમે ઉત્સાહપૂર્વક અમારા બધા જે બાકી હોય એ પણ જોડાય અને તમારા મિત્રોમાં પણ તમે જાણ કરો, જેથી કરી એ પણ જાણી જોડાઈ શકે અને પોતાનો અભ્યાસક્રમ પોતે પણ તૈયારી સારી રીતે કરાવી શકે કરી શકે પણ સારું સારામાં સારું આપી શકીએ એવી આશા સાથે વિરમું છું। કારણ કે અભ્યાસક્રમ પણ શરૂ કરવાનો હોય હવે હું સીધું ડાયરેક્ટ રમાબેનને વિનંતી કરું છું કે અભ્યાસક્રમને લગતું કામ છે એ આગળ ધપાવે અને આપણે આગળ વધી શકીએ। ઓકે, થેન્ક યુ। હેલો હેલો હેલો
હેલો, ક્યાં રમ્યા બેન, છે? સંભળાય છે હો આપનો અવાજ બધાને? ઓકે, વિદ્યાર્થી મિત્રો, મારું નામ પરમાર રમા દિનેશભાઈ છે અને મારો હું વિષય આજે સીસીસી અધ્યયન અને અધ્યાપન એમાંનું પહેલો એકમ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા એમાંનું 1.1 જે ટોપિક છે અધ્યયન અને અધ્યાપન સંકલ્પના અને અધ્યાપનના સૂત્રો. તો સૌ પ્રથમ આપણે જોઈએ અધ્યયન એટલે શું કહેવાય, અધ્યયન કોને કહેવાય, બરોબર? તો અધ્યયન એટલે બાળક જ્યારથી જન્મે છે, બરોબર, ત્યારથી જ્યારે બાળક જન્મે છે ત્યારે પરાવલંબી હોય છે અને પોતે પોતાની ક્રિયાઓ જાતે કરી નથી શકતો, પરંતુ સમય જાય છે અને બાળક જેમ જેમ મોટું થાય છે એમ તેમ તે હાથ પગ હલાવતા શીખે છે, પડખા ફરતા શીખે છે, ઊંધું ચાલતું પડતા શીખે છે, બેસતા શીખે છે, ખાતા પીતા શીખે છે, પાખોડિયા ચાલતા શીખે છે અને અમુક સમય પછી એ જ્યારે થોડું મોટું થાય છે ત્યારે સ્કૂલે જતા શીખે છે, ભણતા શીખે છે, જે ટીચર જે શિક્ષકો બોલે છે એ સાંભળી અને એનું અનુકરણ કરતા શીખે છે. ત્યારબાદ બાળક છે એ સાયકલ ચલાવતા, સ્કૂટર ચલાવતા, આવી બધી ક્રિયાઓ એ જન્મ સુધી આ બધું શીખતું જ રહે છે. અને જ્યારે બાળકો આ બધું શીખે છે, બરોબર, આ બધાને અધ્યયન કહેવાય. ક્યારેક તો હેલો હાર્દિકભાઈ, આપને હાર્દિકભાઈ, શેર કરી દઉં ને? હા ઓકે, પેલી સ્લાઇડ લઈને તો નેક્સ્ટ કરું ને હાર્દિકભાઈ? ઓકે, આ નેક્સ્ટ તો નથી. ઓકે, તો બાળક જન્મથી માંડી અને મૃત્યુ સુધી બધું જે શીખે છે બધું અધ્યયન કહી શકાય. અને બાળક જ્યારે સ્કૂલમાં જતા શીખે છે અને ત્યારબાદ આ બધી જ ક્રિયાઓ શીખે છે, પોતે પોતાની રીતે પણ શીખી શકે છે અને શિક્ષકની મદદથી પણ શીખી શકે છે, તો આ બધું અધ્યયન કહેવાય. અધ્યયન એ માનવનું મૂળભૂત સ્વભાવ કહી શકાય. પશુ પંખીઓ છે એ પોતે પોતાની રીતે અધ્યયન પોતે પોતાની રીતે શીખે છે, પરંતુ મનુષ્યનું કંઈક જુદું છે. મનુષ્ય પોતાની બુદ્ધિપૂર્વક નું અધ્યયન કરી શકે છે. માનવ અધ્યયનમાં પ્રેરણા છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે પ્રેરણા વગર માણસ છે એ કંઈક ને કંઈક ગમે ત્યાંથી પ્રેરણા મેળવી અને ત્યારબાદ એ કંઈક ને કંઈક શીખતું રહે છે. તો નેક્સ્ટ કરો ને હાર્દિકભાઈ. અને પેલા છે અધ્યયન પ્રક્રિયા ખૂબ જ સંકુલ, સૂક્ષ્મ અને વિશાળ છે. એટલે કે અધ્યયન એટલે કે આપણે જે શીખવાની જે ક્રિયા છે, બરોબર, તો આ ક્રિયા છે એ ખૂબ જ સંકુલ એટલે કે સંકોચાયેલ, બરોબર, સંકોચાયેલું, સૂક્ષ્મ એટલે એકદમ ઝીણવટ ભરેલું અને વિશાળ એટલે ખૂબ જ મોટી. અધ્યયનની પ્રક્રિયા એકદમ ઝીણી, ઝીણવટ ભરી અને ખૂબ જ વિશાળ છે. વ્યક્તિ પોતાના વૈવિધ્યપૂર્ણ અનુભવોમાંથી તેમજ સમગ્ર પર્યાવરણમાંથી કંઈક ને કંઈક શીખતું જ રહે છે. એટલે વ્યક્તિ આખા પોતાના જીવન દરમિયાન અલગ અલગ અનુભવો પ્રાપ્ત કરે છે. સ્કૂલનો અનુભવ છે, શેરીનો અનુભવ છે, ક્લાસરૂમનો અનુભવ છે, બરોબર. ત્યારબાદ એ કોઈ પણ સંસ્થામાં કે કોઈ પણ જગ્યાએ જાય છે તો ત્યાંથી એ કંઈક ને કંઈક નવું નવું અનુભવો શીખી શકે છે અને પર્યાવરણમાં રહી અને અલગ અલગ અનુભવો પ્રાપ્ત કરે છે. અધ્યયન સ્વતંત્રપણે પણ થાય છે અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ પણ કરી શકે છે. એટલે કે આપણે જોઈએ કે આપણે જ્યારે બાળક નાનું હોય ત્યારે સાયકલ ચલાવતા શીખે છે, બરોબર ને? આ સાયકલ ચલાવે છે ત્યારે ઘણા બાળકો છે એ પોતાની રીતે પણ શીખી શકે છે અને ઘણા બાળકો છે એને કોઈનું કોઈનું સહકારની કોઈના સહકારની જરૂર હોય છે,
શિક્ષક છે એના માર્ગદર્શન નીચે પણ કરી શકે છે. અધ્યાપન દ્વારા પણ વિદ્યાર્થી અધ્યયન થાય છે. એટલે કે જયારે કોઈ શિક્ષક શીખવાડે છે, જ્યારે કોઈ શિક્ષક શીખવાડે છે ત્યારે પણ અધ્યયન કરી શકે છે. અધ્યાપન દ્વારા અધ્યયન થાય છે. શાળામાં અધ્યયન પ્રક્રિયા સાથે શિક્ષક શિક્ષક શીખવાડેલ છે. શિક્ષક દ્વારા થતી જે ક્રિયા છે એને જ અધ્યાપન કહી શકાય. એટલે આપણે જ્યારે શાળામાં જઈએ છીએ, શાળામાં જઈ અને આપણને જે શિક્ષકો શીખવે છે, બરોબર, આ બધી જે પ્રક્રિયા છે, જે પ્રોજેક્ટ પદ્ધતિ છે, જે નાટક દ્વારા આપણને કોઈ પણ શિક્ષક શીખવાડતો હોય, કોઈ પણ નવી પ્રવૃત્તિ દ્વારા જે શીખવાડે છે, આ બધું છે અધ્યયન કહી શકાય. આમ અધ્યાપન દ્વારા અધ્યયન થઈ શકે છે. ટૂંકમાં કહેવું હોય તો આપણે કેટલું કહી શકાય કે અનુભવ કે મહાવરાના પરિણામે વર્તનમાં જે પ્રમાણમાં સ્થાયી ફેરફાર અને પરિવર્તન આવે છે, બરોબર, આ બધાને અધ્યયન કહી શકાય, બરોબર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અધ્યયન છે, બરોબર, એ જીવનથી મૃત્યુ પર્યંત ચાલુ જ રહે છે. ક્યારેક અધ્યયન છે એ વિદ્યાર્થી પોતે પોતાની જાતે પણ શીખી શકે છે અને શિક્ષકના માર્ગદર્શન નીચે પણ વિદ્યાર્થી છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, આ વ્યક્તિઓ અધ્યયન કરી શકે છે. અધ્યયનના પરિણામે વર્તનમાં પરિવર્તન થાય છે. તેમ છતાં વર્તનમાં બધા જ પરિવર્તનો છે એ અધ્યયન બધા જે પરિવર્તનો થાય છે એ બધા જ પરિવર્તનોને અધ્યયન કહી ન શકાય. જેમ કે બાળક છે એ જન્મે છે, બરોબર, પોતાનું માથું ઊંચું કરે છે અને થોડાક અઠવાડિયા પછી એ માથું ઊંચું કરવા લાગે છે અને પોતે પોતાની રીતે પોતાનું શરીર ઊંચું કરે છે, ભાખડીયા ચાલતા શીખે છે, બરોબર. તો એ ભાખડીયા ચાલતા શીખે ત્યારે તે પોતાના શરીરને ઊંચું કરે છે. તો આ બધું અધ્યયન ન કહેવાય, આ તો એની પરિપક્વતાના કારણે થઈ અને બાળક છે એ અધ્યયન કરી શકે છે, બરોબર. આ તો પોતાનું પરિપક્વ છે. પરિપક્વતાના કારણે જે માણસના શરીરમાં જે ફેરફાર થાય છે તો આ ફેરફારોને અધ્યયન ન કહી શકાય. પરંતુ અધ્યયન એટલે કે તમારા જે વર્તનમાં જે ફેરફાર આવે છે, તમે જે અનુકરણ કરો છો, તમે જે નિરીક્ષણ કરી અને શીખો છો, બરોબર, અને આના કારણે થઈ અને તમારા જીવનમાં કે તમારા તમારામાં જે કોઈ તમારી વાણી છે, તમારા વર્તન છે, તમારું બોલવાની જે રીત છે, બરોબર, આ બધામાં જે ફેરફારો આવે એને અધ્યયન કોઈનું જોઈ અને અનુભવ કરી અને નિરીક્ષણ કરીને શીખો છો એને અધ્યયન કહી શકાય. બાકી થાક લાગવો અને થાક લાગવાના કારણે તમારી જે ચાલ છે, ચાલમાં જે ફેરફાર થાય છે, બરોબર, આને અધ્યયન ન કહી શકાય. આપણે જોઈએ કે અધ્યયનની સંકલ્પના, તો અધ્યેતાના વર્તનમાં આવેલા પરિવર્તનને આપણે અધ્યયન કહી શકાય. અધ્યેતા છે, અધ્યેતા એટલે કે વિદ્યાર્થીઓ, બરોબર ને. તો અધ્યેતાના વર્તનમાં જે પરિવર્તન આવે છે એને આપણે અધ્યયન કહી શકાય. કઈ રીતે? અધ્યયન એટલે અનુભવના પરિણામે વર્તનમાં થતો ફેરફાર. અધ્યયન છે એ તમારો જે અનુભવ થાય છે, બરોબર, અનુભવના કારણે જે તમારા વર્તનમાં પરિવર્તન આવે છે એને અધ્યયન કહી શકાય. દાખલા તરીકે તમે પહેલા જયારે બીએડ માં આવ્યા ત્યારે તમને ખબર જ નહોતી કે કેવી રીતે ભણાવવું. એક છે કે આપણે જયારે શિક્ષક દિન આવતો ત્યારે આપણે બધા છોકરાઓને ભણાવતા, પણ એ તમે તમારા શિક્ષકને જોઈને શીખતા, પણ કઈ રીતે ભણાવવું, કઈ રીતે વિષયાભિમુખ કરવું, કઈ રીતે પાઠને આગળ વધારવો, કઈ રીતે પાઠને માં વિદ્યાર્થીઓને રસ જાગે, બરોબર, આવું કઈ રીતે થાય, તો એ રીતે તમે બીએડ માં આવ્યા ત્યારે તમને નથી ખબર. પરંતુ તમારું જયારે બીએડ ચાલુ થયું અને પછી તમે માઇક્રો પાઠ લીધા, સેતુ પાઠ લીધા, બરોબર ને, અને આવી રીતે પછી એકમ પાઠ, તો તમને ખબર પડે કે ભાઈ આ રીતે છે, આખો વિષય છે, આપણે જો કેવી રીતે રસપ્રદ કરવો, બરોબર. તો એ તમારા અનુભવના આધારે તમે શીખો છો અને તમે જે તમારા વર્તનમાં તમે પરિવર્તન લાવો છો, બરોબર, આ પરિવર્તન જ અધ્યયન કહી શકાય. નેક્સ્ટ હાર્દિકભાઈ. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન, એમ સ્કિનર કહે છે. બરાબર, સ્કિનરનું માનવું છે કે વર્તનમાં જે
આપણે પ્રગતિશીલ જે અનુકૂલન થાય છે આ અનુકૂલન પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે એને અધ્યયન કહી શકાય. સ્કિનરનું આપણે પ્રયોગથી તમે અને હું બધા જાણીતા છીએ કે સ્કિનર છે એ જ્યારે કૂતરાને કંઈક ખોરાક બતાવે છે અને ખોરાક બતાવી અને જ્યારે કૂતરાના મોંમાંથી લાળ નીકળે છે બરોબર, આવું એ વારંવાર કરે છે એટલે અને પછી જ્યારે એ ઘંટડી વગાડે છે કૂતરાને ખોરાક આપે છે અને મોઢામાંથી લાળ નીકળે છે, પછી ક્યારેક એક સમય એવો આવે છે કે ખાલી ઘંટડી વગાડવાથી પણ કૂતરાના મોઢામાંથી લાળ નીકળે છે, તો એના વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન થાય છે બરોબર. જે બાળકને તમે શીખડાવો વારંવાર શીખડાવો છો એનું અનુકૂલન બાળક કરે છે અને પછી એના વર્તનમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને અધ્યયન કરી શકાય. સાંભળો છો મને? ઓકે, અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા એક અધ્યયન છે, તમે કહી શકશો એક આનું ઉદાહરણ કે કઈ રીતે થાય એમ? અનુભવ દ્વારા એટલે કે જેમ કે અમને છે ને મારો અવાજ આવે છે? હા 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 આવે છે. હા, એટલે કે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન એવી રીતે આવે કે આપણે એટલા નાના હોય તો આપણને પણ બધી કઈ ખબર પડતી ના હોય કે કેવી રીતે કોઈ સાથે કેમ વાત કરવી, કેમ વાતચીત કરવી. પછી આપણે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ આપણા અનુભવ વધતા જાય, પછી આપણે મેનર્સ બધું આવી જાય, એટલે એવી રીતે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે. હા બેન, બસ આવું જ છે કે તમે તમારા વર્તનમાં જે પરિવર્તન આવે છે, જે સારું પરિવર્તન આવે છે, કઈ રીતે બોલવું, કઈ રીતે ઊભું રહેવું, કઈ રીતે વાતચીત કરવી બરોબર, તો આ બધું છે અનુભવ દ્વારા આવે છે. કોઈનું આપણે જોઈએ છીએ પછી એનો અનુભવ કરીએ છીએ બરોબર, આ બધું કરીએ અને પછી જે પરિવર્તન આવે છે, જે આપણામાં જે પરિવર્તન દેખાય છે બરોબર, આ બધું અધ્યયન કહી શકાય. એવી પ્રક્રિયા છે જેમાં કેટલાક અંશે અનુકૂલન પ્રવૃત્તિ, કાર્ય નિરીક્ષણ અને ઈચ્છાના પરિણામ સ્વરૂપે વર્તનમાં આવતું પરિવર્તન છે. દાખલા તરીકે હમણાં તેને કીધું એવી રીતે કે અનુકૂલન કરીએ છીએ, અનુકૂલન કરી અને પ્રવૃત્તિ કરીએ છીએ બરોબર, એની તાલીમ મેળવીએ છીએ. આપણે અત્યારે બીએડમાં છીએ તો અનુકૂલન કરીએ છીએ, કોઈ વિદ્યાર્થી છે એ પાઠ લે છે બરોબર, તો આપણે એનું જોઈએ છીએ. આપણે જોઈએ અને પછી એવું વિચારીએ ને કે આપણે અહીંયા ક્યાં ક્યાં ભૂલ થાય છે, આપણે અહીંયા આપણા પાઠમાં સારી રીતે મહેનત કરવાની જરૂર છે, આ વ્યક્તિ છે તો આટલી આટલી જગ્યાએ ભૂલ થઈ છે બરોબર, અથવા તો દાખલા તરીકે રંગીન ચોક નો ઉપયોગ કર્યો તો ભાઈ લીલા જે બોર્ડ હોય લીલો બોર્ડ, હવે એમાં એ બ્લુ કલર નો ચોક ઉપયોગ કરે તો એટલો બધો ન થાય. દાખલા તરીકે જયારે લીલા કલર નો ચોક નો યુઝ કરે ત્યારે વધારે સારું ઉઠે છે બરોબર ને. કરો છો અને પછી એની તાલીમ મેળવી અને નિરીક્ષણ કરો છો, નિરીક્ષણ કરી અને પછી તમારી તમારી ઈચ્છાના પરિણામ સ્વરૂપે જે તમારા વર્તનમાં ફેરફાર આવે છે બરોબર, આ જ ફેરફારને અધ્યયન કરી શકો. ત્યારબાદ મહાવરા અને તાલીમ દ્વારા પ્રક્રિયા મારફત વર્તન ઉદભવે છે. ત્યારબાદ મહાવરા અને તાલીમ દ્વારા જે તમારા વર્તનમાં ફેરફાર થાય છે બરોબર ને, આ ફેરફારને અધ્યયન કહી શકાય. મારી પીડીએફ તો નીકળી ગઈ છે. કોઈ વાંધો નહીં, હું સીધું ભણાવું છું. અનુભવને કારણે વર્તનમાં થતા પરિવર્તન થી અધ્યયન દ્રષ્ટિગમ્ય બને છે, એટલે તમે જે અનુભવ કરો છો તમારો બરોબર, આ બી જે ક્રોનબેકે આ વ્યાખ્યા આપેલી છે, અને જે તમે અનુભવ કરો છો અનુભવના કારણે તમારા વર્તનમાં જે પરિવર્તન આવે છે બરોબર, આ અધ્યયન છે એ તમને તમને દ્રષ્ટિગમ્ય છે, એટલે કે તમને ગમે છે. દાખલા તરીકે તમે નાના હતા ત્યારે સાયકલ ચલાવતા શીખતા હતા બરોબર ને, તો આ સાયકલ કોઈ ચલાવતું હોય તો કઈ રીતે ચલાવે છે, કઈ રીતે પકડે છે, કઈ રીતે પેન્ડલ મારે છે બરોબર ને, આ બધું જ આપણે છે એ નિરીક્ષણ કરીએ છીએ બરોબર. અને નિરીક્ષણ કરી અને પછી આપણે આપણા વર્તનમાં જે ફેરફાર લઈ આવીએ છીએ, અને આ ફેરફાર છે એ જયારે થઈ જાય અને જયારે અધ્યયન થાય ત્યારે આપણને ખૂબ જ ગમે છે. આપણે એ વસ્તુ આપણને ગમતી હોય એટલે ગમવાના કારણે આ અધ્યયન છે એ પણ ઝડપી થઈ જાય છે. મારા મતે એકદમ ઝીણું આવી છે, વાંધો નહીં. ઓકે, ત્યારબાદ અધ્યયન
ત્યારબાદ અધ્યયન એ દરેક પરિવર્તનનો સમાવેશ કરે છે જે પર્યાવરણ જગતની જરૂરિયાત સંતોષવા માટે જરૂરી છે. દાખલા તરીકે અધ્યયન છે દરેક પરિવર્તનમાં થઈ શકે છે અને જે પર્યાવરણની જરૂરિયાતો છે બરોબર આ જરૂરિયાતોને સંતોષવા માટે પણ અધ્યયન થઈ શકે છે. દાખલા તરીકે તમે જ છો બરોબર, તમને ક્યાંય પણ જોબ મળી સ્કૂલમાં કે બરોબર સ્કૂલમાં છે હાઈસ્કૂલમાં છે આવી જગ્યાએ તમને નોકરી મળી બરોબર, ત્યાંનું પર્યાવરણ કેવું છે, ત્યાંના બાળકો છે એ સારા હોશિયાર છે કે અમુક છે એ ધીમી ગતિએ શીખે છે બરોબર. આ પર્યાવરણને તમે ધ્યાનમાં રાખી અને પછી એને કઈ કઈ જરૂરિયાતો છે બરોબર ને, એને તમારી સ્પીડ તમારી બોલવાની સ્પીડની જરૂરિયાત છે, તમે એને સારી રીતે શીખડાવી શકો એ રીતે તમારે ધીરજ રાખીને શીખડાવવું પડે એવી તમારે એમની જરૂરિયાતો છે. તો આ જરૂરિયાતો સંતોષી અને અધ્યયન કરવામાં આવે બરોબર તો આ અધ્યયન થઈ શકે. નેક્સ્ટ કોઈ વાંધો નહીં, અધ્યયન એટલે એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરીને વર્તનમાં પરિવર્તન લાવે છે. થોમસ ઇન કેલોરેને એ કહ્યું છે આની વ્યાખ્યા છે, એનું બીજો પીપીટી છે હલો સ્લાઇડ છે. એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરી અને તેના વર્તનમાં પરિવર્તન લાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે અધ્યયન છે બરોબર, શેનું અધ્યયન, તો આપણે છોકરીઓ છે તો આપણે સાધુ અને સાધુને એવું ઉદાહરણ તમને આપું તો રોટલી, આપણે રોટલી વણીએ છીએ બરોબર ને, તો રોટલીનો અનુભવ થયો આપણને રોટલી વણવાનો બરોબર, આ અનુભવ થયો પછી તમને તમારી જે ક્રિયા છે એની પર અસર કરે છે, તમારી રોટલી કેવી થઈ ગોળ કે ગુણા રહી ગયા બાકી બરોબર. તો આ જે અનુભવ તમે રોજ રોજ કરો છો અને જે અનુભવ થાય છે અને અનુભવની પરિપૂર્તિ થાય છે બરોબર ને, અને તમારી જે ક્રિયાઓ છે એના પર અસર થાય છે, ભાઈ કે ખૂણાવારી થઈ હોય તો કેવી રીતે ગોળ વણવી, કેવી રીતે રોટલી વેલણ પકડવું બરોબર ને, આ બધી ક્રિયાઓને અસર કરી અને પછી તમારા વર્તનમાં જે પરિવર્તન આવે છે એને અધ્યયન કહી શકાય. અને હાર્દિકભાઈ એના પછીની જે છે ને એ વ્યાખ્યા છે ને વ્યાખ્યા એના પછીની, આ તો અધ્યાપન આવી ગયું આગળનું, હજી આગળ હજી આગળ હજી આગળ આના પાછળ આની પાછળ જઈ હાર્દિકભાઈ આની પાછળ જવા દો. આ તો સંકલ્પના આવી ગઈ, પેલી સૌથી પહેલી છે, આના પછી વ્યાખ્યા વ્યાખ્યા પછીનું આના પછી ઓકે પછી પછીની સ્લાઇડ છે ને હાર્દિકભાઈ બસ બસ અધ્યયન એટલે પૂર્વ અનુભવ, કોઈ વાંધો નહીં બીજી વ્યાખ્યા તમને કરાવું છું. અધ્યયન એ વર્તન વિકાસ અને તેના સતત પરિવર્તન પરિણામે વર્તનમાં પરિવર્તન લાવનાર પ્રક્રિયા. દાખલા એટલે અધ્યયન એ તમારું જે વર્તન છે બરોબર, આ વર્તન છે એનો વિકાસ થાય બરોબર, અને ત્યાર વિકાસ થયા પછી સતત પુનરાવર્તન ના પરિણામે જે પાછું તમારા વર્તનમાં પરિવર્તન આવે છે એને તમે અધ્યયન કહી શકો છો. દાખલા તરીકે તમને તમારામાં સ્કિલ તો છે, તમારામાં કૌશલ્ય છે કે તમે વર્તનમાં ભણાવી શકો છો બરોબર ને, પણ તમે એ ભણાવતા ભણાવતા પેલા આપણે ભણાવતા મેં તમને વાત કરી કે પેલા આપણે ભણાવતા તો ટીચર જે રીતે ક્લાસમાં આવે જે રીતે ટીચર બોલે બસ આપણે એ રમત રમતમાં શીખતા, ત્યારે આપણને એટલો અનુભવ નતો કે ટીચર ને આટલા આટલા કૌશલ્ય ને હસ્તગત કરવા પડે, આ રીતે ભૂરવું પડે, આ રીતે શીખડાવવું પડે, આ રીતે લખવું પડે, આ રીતે પ અને ય નો ફેર છે એ દેખાડવો પડે, આ રીતે ધ અને ઘ નો જે ફેરફાર થાય છે એ દેખાડવો પડે બરોબર ને. આ તો આપણે ખાલી ટીચર્સ ને જોઈ અને એનું અનુકૂલન કરી અને પછી આપણે રમત રમત માં શીખતા હતા, પરંતુ હવે જે તમે અધ્યયન કરો છો એ અધ્યયન જે તમારું વર્તન હતું બરોબર એ વર્તનના નો વિકાસ કરો છો તમે અને એના એ વિકાસ થયા એની સાથે સાથે પુનરાવર્તન થાય છે
વારંવાર એક ને એક વસ્તુ તમે કરો છો અને આ વસ્તુ કરી અને પછી જે તમારા વર્તનમાં પરિવર્તન આવે છે એટલે કે તમે બહુ સારી રીતે પાઠ અત્યારે લઈ શકો છો. અત્યારે તમને ક્લાસમાં જઈ શરૂઆતમાં તમે આવ્યા ત્યારે તમે ડરતા હતા ક્લાસમાં જતા પણ, અને હવે તમે ક્લાસમાં જાઓ છો બરોબર ને, તો ક્લાસમાં જઈ અને સારી રીતે પાઠ આપી શકો છો. તો આ જે તમારું વર્તન છે જે તમે વારંવાર પુનરાવર્તન કર્યું અને પુનરાવર્તનના પરિણામે જે તમારા વર્તન માં જે પરિવર્તન આવ્યું બરોબર ને, આ પરિવર્તનને અધ્યયન કહી શકાય. હોવર્ડ એલ કિસલે એ આ વ્યાખ્યા આપેલી હતી. ત્યારબાદ હાર્દિકભાઈ આની પાછળનું જે પેજ છે ને એ હાર્દિકભાઈ ત્યારબાદ હેલો હા બસ અધ્યયન એટલે પૂર્વ અનુભવ ના પરિણામ રૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર બરોબર ને, અનુભવ પરિણામે વર્તનમાં ફેરફાર કરવા તેને અધ્યયન કહી શકાય. વ્યવહારવાદીઓ જે મનોવિજ્ઞાનીઓ છે એ કહે છે કે તમારો જે અનુભવ થાય છે અનુભવના પરિણામે તમારા જે વર્તનમાં ફેરફાર કરવા તેને અધ્યયન કહી શકાય. તમારે લોકોને લખવું હોય તો હું વ્યાખ્યા લખાવી શકું છું, જો તમારે સમજવું હોય તો હું સમજાવી શકું છું, તમારે લખવું છે તો લખાવી પણ શકું છું વ્યાખ્યા. હેલો હા હા લખવી છે લખવી છે ઓકે તો વાંધો નહીં તો તમે છે ને લખો. આમાં જે વ્યાખ્યા છે સ્લાઇડમાં એ હું તમને પેલા ઓલામાં મૂકી દઈશ બરોબર ને, તમારા જે ગ્રુપ છે એ ઉપરાંત જે બીજી વ્યાખ્યાઓ છે એ લખી લ્યો તમે. હેલો હા બોલો હા તો વાંધો નહીં તમે લખો. પુનરાવર્તન કૌશનો મહાવરા કૌશ પૂરો ને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. મેડમ ફરીથી બોલો ને ફરીથી. વર્તન પુનરાવર્તન 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 ને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. અનુભવના કારણે
વર્તનમાં થતા પરિવર્તનથી અધ્યયન દ્રષ્ટિગમ્ય બને છે. બીજે ક્રોનબેક એને આ વ્યાખ્યા આપી છે. બીજે ક્રોનબેક આની આગળની છે. હાર્દિકભાઈ હવે ત્રીજી વ્યાખ્યા લખો. અધ્યયન એટલે એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરીને તેના વર્તનમાં પરિવર્તન લાવે. ફરીથી પાછી બોલી જાઉં છું વ્યાખ્યા. અધ્યયન એટલે એવો અનુભવ કે જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરીને તેના વર્તનમાં પરિવર્તન લાવે. થોમસ ઈ ની બાજુમાં ડોટ કરજો, કેલેરોન. હેલો, મારો અવાજ સંભળાય છે ને બેટા? અધ્યયનની વ્યાખ્યા પૂછાય છે. અધ્યાપનની તો નથી પૂછાતી કે અત્યાર સુધી તો મને નથી લાગ્યું, પણ અધ્યયનની વ્યાખ્યા છે એ તમારી બે માર્ક્સ ના પ્રશ્નમાં, ટૂંકા પ્રશ્નમાં પૂછાય જ છે, એટલે ખાસ પાકું કરવાનું રહેશે. બરોબર ને? ઓકે. ચોથી વ્યાખ્યા, અધ્યયન એ વર્તન વિકાસ અને તેના સતત પુનરાવર્તનને પરિણામે વર્તનમાં પરિવર્તન લાવનાર પ્રક્રિયા છે. વર્તનમાં પરિવર્તન લાવનાર પ્રક્રિયા છે. અને હવે હજી એક લખી લ્યો, પાંચમી.
કોને આપી છે મેડમ એ? કોઈ પ્રોબ્લેમ છે? હેલો હેલો, આ વ્યાખ્યા કોણે આપી છે? ઓકે, હા, આ વ્યાખ્યા હોવર્ડ. એક મિનિટ બધા આપજો. પાંચ મિનિટની અંદર આપણી જે મિટિંગ છે એ એન્ડ થઈ જશે, એટલે ફરીથી જ્યારે મિટિંગ ઓન કરવામાં આવે, જ્યારે એન્ડ થઈ જાય ત્યાર પછી ફરીથી જ્યારે મિટિંગ ઓન કરવામાં આવે ત્યારે બધા થઈ જાજો, બરાબર? સર એમ કીધું કે આ મિટિંગ 5 મિનિટમાં બંધ થઈ જશે, પછી તમારે પાછું લેક્ચરમાં જોડાવું હોય ને, એટલે વળી પાછા ફરીથી તમે આ લેક્ચરમાં જેમાં અત્યારે આવ્યા લિંક ઉપર ક્લિક કરીને જોઈન્ટ મિટિંગ કરીને એવી રીતે પાછું ફરીથી આવવાનું છે. ઓકે, આગલે કે અજીન એ વર્તન વિકાસ અને તેના સતત પુનરાવર્તનને પરિણામે વર્તનમાં પરિવર્તન લાવનાર પ્રક્રિયા છે. આ વ્યાખ્યા હોવર્ડ એલ કિન્સલે હોવર્ડ એલ કિન્સલે આપેલી છે, બરોબર ને? ત્યારબાદ લખો પાંચમી વ્યાખ્યા, અનુભવને પરિણામે વર્તનમાં ફેરફાર કરવા તેને અધ્યયન કહેવાય, તેને અધ્યયન કહેવાય. આ વ્યાખ્યા વ્યવહારવાદી મનોવિજ્ઞાનીઓએ આપેલી છે. વ્યવહારવાદી મનોવિજ્ઞાનીઓ હવે આ વ્યક્તિ શું કહેવા માંગે છે? જો અનુભવની પરિણામે વર્તનમાં ફેરફાર કરવા તેને અધ્યયન કહેવાય. એટલે તમે જ્યારે વર્ગખંડમાં જાઓ છો, બરોબર ને, અમુક જે સ્ટુડન્ટ છે એ તમને ક્વેશ્ચન પૂછે છે, તો તમને અમુક ક્વેશ્ચન આવડતા હોય, અમુક ક્વેશ્ચન નહીં આવડતો હોય, તો ક્યારેક વિદ્યાર્થીઓ છે એ પ્રશ્ન તમે જે ટોપિક ભણ્યો છે એ ટોપિકને અમુક લક્ષ્ય